ब्रिज कोर्स ज्ञान सेतु धोरण पांच विषय इंग्लिश यूनिट 19 एंड 20 19 छे प्रोफेशंस एंड 20 छे व्हीकल्स 19 प्रोफेशनल्स नीचे आपेल व्यवसायकारो एटले के प्रोफेशनल्स ना चित्र जुओ अने तेना नाम मोटे थी बोलो तो अहींया बाल दोस्तों आपणे जोशुं एमना हाथमां छोपड़ी छे अने भणावी रह्या छे तो टीचर 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 एटले शिक्षक અહીંયા ગાડીનું ચિત્ર જોઈ શકો છો તેમાં છે બસ ચલાવી રહ્યા છે ડ્રાઈવર ડ્રાઈવર ચિત્રમાં તમે જોશો તો એમના ગળામાં સ્ટેથોસ્કોપ છે તે ખબર પડશે ડોક્ટર ડોક્ટર અહીંયા ખડો કોટ પહેર્યો છે કોટમાં હોય તો લોયર લોયર એટલે વકીલ અહીંયા છે બળદ છે અને તેમને હાંકી અને ખેતર ખેડી રહ્યા છે તો કોણ હશે ફાર્મર ફાર્મર અહીંયા ધાતુ ઓગાળી અને તેનો ઘાટ આપી રહ્યા છે તો કોણ હશે તો ગોલ્ડ સ્મિથ સોની ટાયરની લારી છે અને એને ખેંચી રહ્યા છે તો હકર હકર એટલે ફેરિયો ત્યાર પછી છે અહીંયા કરિયાનાની વસ્તુ જોખી રહ્યા છે તો કોણ હશે ગ્રોસર ગ્રોસર એટલે વેપારી માથે ટોપી છે અને હાથમાં ચમચો છે તો ટેસ્ટ આવતો હોય એવું એક્શન છે તો કુક કુક એટલે રસોઈયો અહીંયા વર્દી પહેરી છે હાથમાં દંડો છે કડે પિસ્તોલ છે પોલીસમેન પોલીસમેન અહીંયા ઠેલો છે હાથમાં પત્ર છે અને કોઈને આપી રહ્યા છે પોસ્ટમેન પોસ્ટમેન એટલે ટપાલી અહીંયા વ્હીલ છે અને એની ઉપર ગારો છે અને એને ઘાટ આપી રહ્યા છે તો કોણ છે પોટર પોટર એટલે કુંભાર અહીંયા ઈંટો છે અને એની દિવાલ છણી રહ્યા છે હાથમાં છે એ ચૂનાલું છે તો એને કહેવાશે મેસન મેસન એટલે કડિયો અહીંયા છે વૃક્ષને પાણી પાઈ રહ્યા છે ગાર્ડનર ગાર્ડનર માળી ત્યાર પછી અહીંયા છે અહીંયા ભાઈ બેઠા છે અને એના વાળ કાપી રહ્યા છે બારબર બારબર એટલે બાબર વાણન ખાસ વાત અંગ્રેજી શીખવું અઘરું નથી તમે જે શીખો તે બોલવાનો અને વાંચવાનો મહારો રાખવો પડે તો ચાલો પ્રોફેશનલ્સ યાદ રાખવા માટે આપણે આઈએમની રમત રમી ઉપર આપેલા નામની આગળ અલગ ચિઠ્ઠી બનાવો અને તમારા મિત્રો વારાફરતી એક ચિઠ્ઠી ઉપાડો તમારી ચિઠ્ઠીમાં શું લખ્યું છે જો તેમાં લખ્યું હોય ફાર્મર તો તમારે મોટેથી બોલવાનું આઈ એમ અ ફાર્મર જો ડોક્ટર હોય તો આઈ એમ અ ડોક્ટર આઈ એમ અ ફાર્મર પછી તમારે ખેડૂત ખેતરમાં કામ કરતો હોય તેવો અભિનય કરવાનો એટલે ખેડતા હોય તેવું બળદને હાંકતા હોય પાણી પાતા હોય તેવો અભિનય કરવાનો લણણી કરતા હોય આ રીતે દરેક ચિઠ્ઠીમાં મુજબ અભિનય કરવાનો છાસો અભિનય કરે તેને એક સ્ટાર મળે છેલ્લે જે જેને સૌથી વધારે સ્ટાર મળે તે જીતે તો આવી રીતે બાળ દોસ્તો તમે રમજો તો તમને છે આ પ્રોફેશનલ્સના દરેકના નામ યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો કેટલાક ચિત્રો આપેલા છે ચિત્રમાં કોણ છે તે લખો અહીંયા છે નામ આપેલા છે એને આપણે અહીંયા ગોઠવવાના છે તો સૌથી પહેલા અહીંયા જોશું અહીંયા બળદ છે અને ખેતર ખેડી રહ્યા છે તો કોણ હશે ફાર્મર ફાર્મર અહીંયા કાળો કોટ પહેર્યો છે હાથમાં છે એ કાયદાની કિતાબ છે તો કોણ હશે લોયર લોયર હંછો છે અને ગળામાં પટ્ટી છે અને સીવી રહ્યા છે તો ટેઇલર ટેઇલર એટલે દરજી અહીંયા જોઈએ એમના હાથમાં પીછી છે કલરની સ્ટ્રે છે અને ચિત્ર દોરી રહ્યા છે પેઇન્ટર પેઇન્ટર એટલે ચિત્રકાર ગળામાં સ્ટેથોસ્કોપ છે ડોક્ટર ડોક્ટર હાથમાં પુસ્તક છે ભણાવી રહ્યા છે ટીચર ટીચર ત્યાર પછી આપણે જોઈએ ઠેલો છે અને પત્ર અંબાવે છે પોસ્ટમેન પોસ્ટમેન ટપાલી આમના હાથમાં બત્તી છે અને એક હાથમાં દંડો છે વર્દી પહેરી છે તો વોચમેન વોચમેન કટોરામાં દૂધ આપી રહ્યા છે મિલ્કમેન મિલ્કમેન વર્દીને હાથમાં દંડો છે કડે પિસ્તોલ પોલીસમેન પોલીસમેન પછી જોડા પહેર્યા છે ઉપર ટોપી છે અને હાથમાં છે એ પાણીનો પાઇપ છે અને ફુવારો કરીને આગ ઓલવી રહ્યા છે ફાયરમેન ફાયરમેન પછી હાથમાં કપડાં છે અને ઘાટ ઉપર છે અહીંયા કપડાં સુકાય છે અને ધોઈ રહ્યા છે તો કપડાં ધોવાળા વોશરમેન વોશરમેન ને તે ધોબી ચલો જોઈએ ધાતુ ઓગાળીને ઘાટ આપી રહ્યા છે ગોલ્ડ સ્મિથ એટલે સોની ઈંટોની દિવાલ બનાવી રહ્યા છે મેસન મેસન એટલે કડિયો ધાતુ અને લોખંડને ટીપી અને વિવિધ વસ્તુઓ બનાવી રહ્યા છે બ્લેક સ્મિથ એટલે લુહાર અહીંયા એક લેડી છે તેને છે વ્હાઈટ કપડાં પહેર્યા છે અને નાના બાળકની કેર લઈ રહ્યા છે તો નર્સ નર્સ અહીંયા છે પત્ર છે અને એની અંદર ટાઈપ કરીએ એટલે કે લખી રહ્યા છે તો ટાઈપ કરવાવાળાને શું કહેવાય ટાઈપિસ્ટ ટાઈપિસ્ટ એટલે ટાઈપિસ્ટ અહીંયા વિમાન છે અહીંયા એમનો એડ્રેસ પહેર્યો છે તો એને ચલાવવાવાળા છે તો પાયલોટ પાયલોટ એટલે વિમાન ચાલક ચેપ્ટર 20 વ્હીકલ્સ વ્હીકલ્સ એટલે કે વાહનો
નીચે આપેલ વાહન વિકલ્સના ચિત્ર જુઓ અને તેના નામ મોટેથી બોલો. તો બાળદોસ્તો આ વિકલ્સ એટલે કે વાહનો છે તેના નામ તમારે બોલતા શીખવાનું. સૌથી પહેલાં જોઈએ બસ, બસ, બસ એટલે બસ, ટ્રક, ટ્રક, ટ્રક એટલે ખટારો, કાર, કાર, કાર એટલે મોટર, બાઇક, બાઇક, બાઇક એટલે ગાડી, બાઇક, બાઇસિકલ, બાઇસિકલ, બાઇસિકલ એટલે સાયકલ, શિપ, શિપ, શિપ એટલે જહાજ, પ્લેન, પ્લેન, પ્લેન એટલે પ્લેન, હેલિકોપ્ટર, હેલિકોપ્ટર, હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર, ટ્રેન, ટ્રેન, ટ્રેન એટલે રેલગાડી, રિક્ષા, રિક્ષા, રિક્ષા એટલે રિક્ષા. ખૂટતો અક્ષર મૂકી શબ્દ પૂર્ણ કરો તો આપણે જે વિકલ જોયા છે તેમના સ્પેલિંગ છે. તો સૌથી પહેલાં જોશું બી યુ એસ બસ એટલે બસ, ટી આર યુ સી કે ટ્રક, સી એ આર કાર, બી આઈ કે ઈ બાઇક, બી આઈ સી વાય સી એલ ઈ બાઇસિકલ, એસ એસ આઈ પી શિપ, પી એલ એ એન ઈ પ્લેન, ટી આર એ આઈ એન ટ્રેન, એચ ઈ એલ આઈ સી ઓ પી ટી ઈ આર હેલિકોપ્ટર, આર આઈ સી કે એસ એચ એ ડબલ્યુ રિક્ષા. ઉદાહરણ મુજબ ટૂંકા વાક્યો બનાવો. તો બાળદોસ્તો અહીંયા ઉદાહરણ આપ્યું છે એની ઉપર વાક્ય બનાવવાનું છે. આ પહેલું વાક્ય આ બેનને સાથે લઈને આમાંથી બસ શબ્દ લીધો છે અને વાક્ય બન્યું છે આઈ લાઈક બસ. તો તમારે છે આવા બીજા વાક્ય બનાવવાના છે, આઈ લાઈક કાર, ટ્રેન એવી રીતે. આઈ લાઈક અ બસ, તો આપણે વાક્ય બનાવવું હોય બીજું કેવું બનશે, આઈ લાઈક કાર, આઈ લાઈક ટ્રેન, આઈ લાઈક શિપ, આઈ લાઈક બાઇક, આઈ લાઈક પ્લેન. થેન્ક યુ દોસ્તો, એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આભાર દોસ્તો.